આ તરફ ભારે તબાહી મચાવ્યા બાદ વાવાઝોડું મિચોંગ નબળું પડ્યું છે. આંધ્રના દરિયા કિનારે ડીપ ડિપ્રેશનમાં આ વાવાઝોડું ફેરવાયું છે. હજુ આવનારા કલાકોમાં ચક્રવાત વધુ નબળું પડશે. તોફાન મિચોંગે આંધ્ર અને તમિલનાડુમાં તારાજી સર્જી છે. તમિલનાડુમાં મિચોંગને કારણે 12 લોકોના મોત થઈ ગયા. 100થી વધુ ટ્રેનો રદ કરાઈ, જ્યારે 50થી વધુ ફ્લાઇટ્સ રદ કરાઈ. 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જ્યારે સૌથી વધુ અસર તમિલનાડુ અને પુડુચેરીમાં જોવા મળી છે. તમિલનાડુમાં અનેક ઘરોમાં ભારે વરસાદને કારણે પાણી ઘૂસી ગયા છે. તમિલનાડુ પુડુચેરીમાં સૌથી વધુ અસર, 12 લોકોના મોત થયા છે આ સમગ્ર મામલામાં તમિલનાડુમાં જ, જ્યારે 100થી વધુ ટ્રેનોને રદ કરાઈ, 50થી વધુ ફ્લાઇટ પણ રદ કરાઈ છે. પરિસ્થિતિ ખૂબ જ વિકટ. જોકે ડીપ ડિપ્રેશનમાં હવે આ વાવાઝોડું જે છે તે ફેરવાશે અને ત્યારબાદ તેનો લેન્ડફોલ થશે. સૌથી વધુ અસર તમિલનાડુ અને પુડુચેરીમાં જોવા મળી છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. લોકોના વાહનો ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. મિચોંગ વાવાઝોડું જે છે તે રીતસરની તબાહી સર્જી ગયું છે તેવું સ્પષ્ટપણે કહી શકાય. ઊંચા ઊંચા મોજા દરિયામાં ઉછળ્યા, ભારે વરસાદ વરસ્યો, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. જોકે અંતે આંધ્રમાં દરિયા કિનારે ડીપ ડિપ્રેશનમાં આ વાવાઝોડું ફેરવાયું છે. સ્થિતિ હજુ કાબૂમાં આવતા એક બે દિવસ લાગી શકે છે. જોકે ત્યારબાદ મોટી નુકસાનીના દ્રશ્યો જે છે તે આ બંને જગ્યાએ જોવા મળશે. તમિલનાડુ અને આંધ્રમાં મિચોંગ વાવાઝોડાના કારણે સ્થિતિ ખૂબ જ વિકટ થઈ ગઈ. સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયેલું જોવા મળ્યું છે આ દિવસોમાં. સમાચાર ખેડાથી, જ્યાં નકલી હળદર બાદ નકલી ખાદ્યતેલની ફેક્ટરી ઝડપાઈ છે. લાયસન્સ વગર આ ખાદ્યતેલની ફેક્ટરી ચાલતી હતી. નકલી તેલની ફેક્ટરી નવા ગામ પાસે ઓઇલ ફેક્ટરીમાંથી નમૂના પણ લેવામાં આવ્યા છે. મોડાસા રોડ પર ઓઇલ ફેક્ટરીમાંથી નમૂના લેવામાં આવ્યા. ફેક્ટરીમાંથી બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર પણ મળી આવ્યા. કપડવંચમાં ખાદ્યતેલમાં ભેળસેળની ફરિયાદ બાદ તપાસ કરાઈ હતી. બંને ફેક્ટરીમાંથી નમૂના લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. કપડવંચ પોલીસને મળેલી અરજીના આધારે આ તપાસ કરવામાં આવી છે. કપડવંજ પોલીસને એક અરજી મળી હતી, ફરિયાદ મળી હતી, અને આ અરજીના આધારે કપડવંજ પોલીસે કપડવંજ શહેરમાં આવેલ પ્રગતિ ઇન્ડસ્ટ્રીમાં તપાસ કરી હતી. અને પ્રગતિ ઇન્ડસ્ટ્રીની અંદર હીર ઓઇલ ઇન્ડસ્ટ્રી નામની એક ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરી પર દરોડા પાડ્યા હતા. તેમને અરજી ફરિયાદ એ પ્રકારની મળી હતી કે આ જે હીર ઓઇલ ફેક્ટરી છે તેની અંદર ભેળસેળયુક્ત તેલ બનાવવામાં આવી રહ્યું છે અને તેને અલગ અલગ માર્કા સાથે તેને બજારમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે અત્યારે જે આપણે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે મોટા મોટા ઓઇલના ટેન્ક છે અને ટેન્કની અંદર જે અલગ અલગ તમામ પ્રકારનું તેલ, એ સોયાબીન તેલ હોય કે પછી સિંગ તેલ હોય, કપાસિયા તેલ હોય, આ તમામ પ્રકારના તેલ છે, એ તેલને અલગ અલગ બ્રાન્ડથી પેક કરવામાં આવતું હતું અને પેક કરીને તેને વેચાણ કરવામાં આવતું હતું. અને આ સમગ્ર તેલ ભેળસેળયુક્ત હોવાની માહિતી મળી હતી. તેના આધારે પોલીસ દ્વારા પહેલાં તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવી, એફએસએલની ટીમને જાણ કરવામાં આવી અને પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી. આ તમામ અધિકારીઓ અત્યારે હાલ સ્થળ પર પહોંચી ગયા છે અને સ્થળ પર કાર્યવાહી કરી રહ્યા છે. લેબલ, ડબ્બા ઉપર જે લેબલ લગાવવામાં આવતા હતા તે લેબલ આપને બતાવી દઉં કે અલગ અલગ પ્રકારના લેબલ હતા, જેમાં સિંગલ ગુલાબ, આ ઉમાપતિ, રિફાઇન્ડ ઉમાપતિ, ધરતીપુત્ર, આ પ્રકારના ભળતા નામવાળા જે બ્રાન્ડેડ જે ઓઇલ હોય છે, બ્રાન્ડેડ તેલ હોય છે, તેના ભળતા નામવાળા આ જે બ્રાન્ડ બનાવવામાં આવી હતી અને ભરતા નામવાળા લેબલ લગાવીને તેનું વેચાણ કરવામાં આવતું હતું. કરુણેશ પંચમેદી, સંદેશ ન્યૂઝ, કપડવંજ, ખેડા. બનાસકાંઠામાં રખડતા ઢોરને લઈ વહીવટી તંત્ર હરકતમાં છે. છેલ્લા 3 દિવસમાં 5,000 ઢોર પકડવા કલેક્ટરે આદેશ આપી દીધા છે. ઘણા સમયથી અહીંયા રખડતા ઢોરની સમસ્યા છે. તેવામાં રખડતા ઢોરને પકડવા આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે 6 પાલિકાના સીઓને આદેશ કર્યા છે. ઢોર પકડવાની કામગીરી ઝડપી કરવા પણ આદેશ આપવામાં આવ્યા છે. પાલનપુર, ધાનેરા, અડીસા, થરાદ, થરા, ભાભર નગરપાલિકાને નોટિસ પણ આપવામાં આવી છે. તો ગુજરાતમાં આગામી 5 દિવસ કોઈ વરસાદની શક્યતા નથી. હવામાન વિભાગે આ રાહતના સમાચાર આપ્યા છે. 5-7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. દાહોદ, મહીસાગર, પંચમહાલમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી કરી. અગલે 5-7 દિન મેં
पूरी गुजरात स्टेट में वेदर मोस्टली ड्राई रहने का संभावना है, बारिश होने का ज़्यादा संभावना नहीं है और टेम्परेचर मोस्टली नो लार्ज चेंज में रहेगा, मैक्सिमम टेम्परेचर इवन मिनिमम टेम्परेचर। अभी फिलहाल जो बूंदाबांदी होने का कोई संभावना नहीं है, मोस्टली ड्राई हो गया है। अभी दाहोद, महिसागर, पंचमहल, आरावली, आगरा में क्लाउडी स्काई रहेगा, कभी कभी पार्टली क्लाउडी स्काई कहीं कहीं जगह में रहने का संभावना है। अमरेली जिलामां हवामान विभागनी आगाही अनुसार एक ज सप्ताहमां बीजी वार कमोसमी मावઠું આવ્યું છે અને જેનાથી પાકને નુકસાન થયું। માવઠાથી રવિ પાકને ભારે નુકસાન પહોંચતા ખેડૂતોએ સરકાર પાસે નુકસાનીનો સર્વે કરી સહાયની આશા વ્યક્ત કરી છે। ખાંભા ગામના ખેડૂત મુકેશભાઈ રાઠોડે 7 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું અને ડુંગળીનો પાક તૈયાર કર્યો, પરંતુ કમોસમી વરસાદને કારણે બધો જ પાક ધોવાઈ ગયો હતો। અમારે તોયર હાવ બધી આડી પડી ગઈ અને મોટું નુકસાન છે અમારે, તો અમારે થોડુંક સરકાર પાસેથી માન્ય છે કે અમને થોડીક સહાય કરે। ડુંગળી મારે 7 વીઘાની ડુંગળી હતી, ડુંગળી ખેંચેલી પડી હતી, કાપેલી અડધી પડેલી હતી અને કાલે માવઠું પડ્યું, તે કાપેલી ડુંગળી પલ્લી ગઈ છે અને ડુંગળીમાં બહુ નુકસાન જ્યું છે। ટણે અમે ધાણા વાવેલા હતા, ધાણામાં નુકસાન એટલું જ્યું છે કે કમોસમી વરસાદ થયો છે અત્યારે અને આ અઠવાડિયામાં બીજી ફેરું વરસાદ થયો એટલે ધાણામાં બહુ નુકસાન થયું છે। આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ, આપ જોઈ શકો છો કે ખાંભા તેમજ ગામ્ય વિસ્તારમાં અઠવાડિયામાં બીજી વખત કમોસમી વરસાદ પડ્યો હતો અને ગઈકાલે બપોર બાદ કમોસમી વરસાદ પડવાને પગલે ખેડૂતે ડુંગળીનો પાક તૈયાર હતો અને કાઢેલો હતો ત્યારે અચાનક જ આ વરસાદ પડવાને પગલે ડુંગળીનો પાક છે તે ખેડૂતોનો બગડી રહ્યો છે અને ભારે નુકસાન થયું છે। દશરથસિંહ રાઠોડ, સંદેશ ન્યૂઝ, અમરેલી। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે અને આ જ મામલે વાલ્મીકી સમાજના લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપ્યું। તેમણે કહ્યું 24 કલાક જેટલો સમય વીતી ગયો છે છતાં કોઈ એફઆઈઆર નોંધાઈ નથી। તેમનો આરોપ છે કે ડોક્ટરોએ એનેસ્થેસિયાના હાઈ ડોઝ આપ્યા હતા, તબીબોએ ધક્કા માર્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે। ગતરોજ 2 વર્ષની બાળકીનું મોત થયું હતું ત્યારે પરિવારજનોને વાલ્મીકી સમાજના લોકો આજે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। હું આરકે સોલંકી છું, પ્રમુખ રૂખી વાલ્મીકી સેવા મહાપંચ વડોદરા। અમારે રજૂઆત એ કરવા આવ્યા છે અને કલેક્ટરને આવેદન પત્ર આપવા આવ્યા છે કે નેન્સી નામની જે વાલ્મીકી સમાજની દીકરી છે, આ પરિવાર એકદમ ગરીબ અને અત્યંત પાતળી એમની પરિસ્થિતિ હોય, તેઓ 50-60 હજાર પ્રાઇવેટ હોસ્પિટલમાં નાખી શકે તેમ ન હતા, એટલે એઓએ એસએજી હોસ્પિટલનો આશરો લીધો અને ત્યાં એમની બેબીને સારવાર અર્થે દાખલ કરી હતી કે ભાઈ મારી દીકરી અહીંયા સારી સ્વસ્થ થઈ જશે। એ કારણોસર અહીંયા એસએજી હોસ્પિટલમાં દાખલ કરી 4 દિવસથી દાખલ હોવા છતાં આ દીકરીને કોઈ ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી અને છેલ્લે એમઆરઆઈ કરવાના બહાને લઈ ગયા, દીકરી ચાલતી ગઈ હતી અને એનેસ્થેસિયાના ઓવરડોઝના કારણે આ દીકરીનું મૃત્યુ થયું છે। ડોક્ટરોને રજૂઆત કરવા પરિવાર ગયો, તેમને ધક્કા મારીને ત્યાંથી ધમકાવીને કાઢી મૂકવામાં આવ્યા છે। સમાચાર વડોદરાથી, જ્યાં સસ્તા અનાજની દુકાનમાંથી શંકાસ્પદ દવાના બોક્સ મળી આવ્યા। વડોદરાના સાવલીના ઘંટિયાળ ગામની આ ઘટના, જ્યાં પોલીસે કાર્યવાહી કરી, એમેકો નામની દવાના 60થી વધારે દવાના બોક્સ અહીંયાથી મળી આવ્યા। કંપનીના અધિકૃત વ્યક્તિને પણ બોલાવવામાં આવ્યું અને આ દવાઓ વેરીફાઈ થઈ રહી છે। જિલ્લા પોલીસ વડા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આ અંગે તપાસ હાથ ધરી છે। મોરબીના વાંકાનેરમાં છેલ્લા ઘણા સમયથી નકલી ટોલ નાખું ચાલતું હતું, જોકે આ અંગે હવે ઉમિયાધામના પ્રમુખ જયરામભાઈ પટેલના પુત્રનું પણ નામ સામે આવ્યું છે, તે અંગે ફરિયાદ દાખલ થઈ છે, ત્યારે જયરામ પટેલે પણ આ અંગે નિવેદન આપ્યું છે। તેમનું કહેવું છે કે અમરીશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે, નકલી ટોલ નાકા અમરસિંહ પટેલ સામે પણ પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે। ફેક્ટરી અમારા પરિવારની છે, ફેક્ટરી ભાડા કરારથી ભાડે આપેલી છે તેવું જયરામભાઈએ નિવેદન આપ્યું છે। ભાડે આપ્યા પછી શું કરતા હોય તેવું અમને ખ્યાલ નથી, અમે પોલીસને ભાડા કરાર પણ આપ્યા છે। ભાડો વાતો એ શું કર્યું હોય અમને કોઈને ખબર નથી અને આ જે ભાડા કરારની જે વાત હતી એટલે કાલે પોલીસ ખાતાને પણ ભાડા કરારની કોપી આપી દીધેલી છે, આપણે આ ફેક્ટરી ભાડા કરારથી આપેલી છે। આ ફેક્ટરીમાં આપણે ભાડે આપ્યા પછી એટલે એમાં શું કરતા હોય એની અમને કોઈને કાંઈ ખબર નથી। હકીકતમાં આ ફેક્ટરી આપણે ભાડે આપેલી છે અને એ કાયદેસર ભાડા કરારથી આપેલી છે।
વાંકાનેરમાં નકલી ટોલનાકાની ફરિયાદને લઈ રજૂઆત થઈ છે. અમરસિંહ પટેલની સંડોવણી ન હોવાની એસપીને રજૂઆત કરવામાં આવી છે. અન્ય આરોપી સાથે કંપનીના ભાડા કરારના પુરાવા પણ સોંપવામાં આવ્યા. સિત્સર પ્રમુખ જયરામભાઈ, એમએલએ દુર્લભજીની એસપીને રજૂઆત, અમરસિંહ પટેલની કંપની અંગેના પુરાવા પોલીસને આપવામાં આવ્યા છે. જયરામભાઈએ હકારાત્મક મુલાકાત રહ્યાનું પણ જણાવ્યું હતું. પાટીદાર આગેવાનો પણ એસપીને રજૂઆત કરવા પહોંચ્યા હતા.